કોણ હિન્દુસ્તાન ભાઈ, હમણાં વાત કરીને મોગલોના ખંભા ઉપર જીતા લેતા, કોણ હિન્દુસ્તાન? દક્ષિણ ભારત નિજામોના ખંભામાંથી હિંચકા લેતો. બાપુ, ભગત બાપુ, આપણી કઠણાઈ કયો તો કઠણાઈ, નબળાઈ કયો તો નબળાઈ. એક બાજુ નિજામ, એક બાજુ મોગલ સલ્તનત, અને બેયના મુખ્ય જે અધિકારીઓ હતા, તો મુખ્ય જે સેનાપતિઓ હતા, એ બે હિન્દુઓ હતા. ઓલાને તો કાંઈ ગુમાવવાનું નહોતું, આ મરે તો એ ઓલાને, આ મરે તો એને લાભ ને. આ મરે મરવાતા ખાલી હિન્દુ હતા એટલું જ નહીં, પણ હાહરો જમાઈ હતા. હાહરો જમાઈ મુગલ સલ્તનતનું જે રક્ષણ કરતો હતો જાદવરાયજી, એના દીકરી જીજાબાઈ, એ શાહજીના ઘરમાં અને માહોલીના કિલ્લામાં હતાણા, અને અહીંથી દિલ્હીથી હુકમ થયો માહોલીનો કિલ્લો ભાંગવામાં આવે, અને સલ્તનત ચડી માહોલીનો કિલ્લો ભાંગ્યો, અને જીજાબાઈ અને શાહજી ઘોડા લઈ અને ભાગ્યા. પછી ઠીક છે, અમે વાતો કરતા કરતા કહી દઈએ કે લાખની ફોજ હતી ને 1.5 લાખની ફોજ હતી, અને લાખના ઘોડા પોગ્યા ક્યાં, પોરબંદર વટી જાય એટલું ન હોય. બધું લાખ ગોળા હોય તેનું જોગાણ કેટલું હોય, લાખ માણા હોય તેના રસોઈયા કેટલા હોય, એના તંબુ કેટલા હોય, એના રહોડા કેટલા હોય, એના ભેરા વર્ણનો આવે ખાલી. પણ જીજાબાઈની પાછળ કોઈ નહોતું પડ્યું. આપણી કઠણાઈ ગયો તો કઠણાઈ, એનો બાપ પીડ્યો હતો. શાહજી અને જીજાબાઈ ભાઈગા, ધુમાપડ બાગડતા, ધુમાડ બાગડતા, ધુમાડ બાગડતા ગોળના જાય વાહે હથાટ ગોળા. જીજાભાઈ વિચાર કર્યો કે મારો બાપ આવે છે, પણ શું થાય. એમાં રસ્તામાં જીજાભાઈ શાહજીને વાત કરી કે પંથ મારાથી લાંબો નહીં કપાય, ઉદરમાં બાળક છે. પોતાના મિત્રનું રાજ્ય આવતું હતું ત્યાં જીજાભાઈને મૂકી, અને કારાભાઈ ત્યાંથી શાહજી છે એ અદ્રશ્ય થઈ ગયા. પછી તો શાહજીએ બીજું ઘરે કરી લીધું હતું, અને આયા ગોતતા ગોતતા જાદવરાયજી આવ્યા. બાપ દીકરી મળ્યા, બાપ દીકરીએ ઘણી વાતો કરી, અને તેથી જીજાબાઈએ કીધું તો બાપ એક વેણ માંડ શાહજીની પાછળ જાતો નહીં, અને જો જાય તો જીજા જીવશે ત્યાં સુધી તારું કદી પગથિયું નહીં ચડે. બાપનું હૃદય, મારી દીકરીના ઉદરમાં બાળક છે, થવાની છે થાય, પણ દીકરીની વ્યવસ્થા કરી દઉં. શિવનેરી નામના કિલ્લાની માલિકો એ દીકરીને ત્યાં આશરો દેવામાં આવ્યો. તમામ પ્રકારની વ્યવસ્થા, રહેવાની, દાત દાસીઓ સહિત બધી. ક્યારેક જાવ તો પુણાથી હવાહો કિલોમીટર છે, કોઈને જવું હોય ને તો હું તમને રસ્તા દેખાડી દઉં, જાજો. હવાહોથી કદાચ વધારે નહીં હોય. એ કિલ્લાની માલિકો રહેવાની વ્યવસ્થા બાપે કરી દીધી, તમામ વ્યવસ્થા બાપે કરી. એટલું જ નહીં, પણ ખબર હતી કે મારી દીકરીના ઓદરની માલિકો બાળક છે, તો એ બાળક સંસ્કાર લઈને પેદા થવું જોઈએ. એટલે કોણદેવ નામનો એક બ્રાહ્મણ આવતો, હવારે આવી અને ભાગવત સંભળાવે, અને બપોર પછી આવી અને કાયમીન માટે રામાયણ સંભળાવે. દીદા સાંભળે, હવારે ભાગવત સંભળાવે, બપોરે આરામ કરે, રૂંઢે આવી અને પછી રામાયણ સંભળાવે, અને પછી જીજાબાઈ જે દીકરાને જન્મ દીધો, શિવનેરી નામના કિલ્લાની માલિકો જન્મ દીધો, એટલે એનું નામ શિવો પાડ્યું. હવારે ભાગવત સાંભળ્યું, બપોર પછી રામાયણ સાંભળી, અને તો સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે, ઉદરમાં જે બાળક હોય જે સાંભળે એ સંસ્કાર એનામાં પડે. આ વાતનો ઉલ્લેખ રાષ્ટ્રીય શાયર મેઘાણી કરે છે. સાંભળેલી બાળે
બોલ બોલ
ખૂબ ધ્રપીને આ